महत्वपूर्ण समाचार जोईए। राजकोटमां वीटीवी न्यूजना अहेवालनी असर पड़ी छे। सौराष्ट्र यूनिवर्सिटी पेपर लीक केसमां अंते फरियाद नोंधाई छे। भाजपना कोर्पोरेटरनी कॉलेजना रिसीवर सामे गुनो नोंधवामां आव्यो छे। बीकॉम सेम फाइव नू ऑडिटिंग, बीबीए सेम फाइव नू डायरेक्टर टेक्सिसनू पेपर हतुं। ऑक्टोबर मासमां लेवायेली बीबीए बीकॉम परीक्षानू पेपर लीक थयुं हतुं। भाजपना कोर्पोरेटर नेहल शुक्लानी कॉलेज पेपर लीकनू एपीसेंटर, एचएन शुक्ला कॉलेजना पेपर रिसीवर जिगर भट्ट सामे गुनो नोंधवामां आव्यो छे। कोर्पोरेटर नेहल शुक्लानी कॉलेजना कर्मचारीनी धरपकड़ थई शके छे। गांधीग्राम पोलीसमां आखरे મોડી રાત્રે ગુનો નોંધાયો। વીટીવી ન્યૂઝે 3 દિવસ પૂર્વે ફરિયાદમાં કેમ ઢીલ એ મુદ્દે અહેવાલ પ્રસારિત પણ કર્યો હતો અને તેની અસર હવે જોવા મળી। ફરિયાદ નોંધવામાં આવી છે। ભાજપના કોર્પોરેટરની કોલેજનું નામ પેપર લીકમાં આવતા ભારે સન્નાટો જોવા મળી રહ્યો છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પેપર લીક મામલે કુલપતિ ડોક્ટર ગિરીશ ભીમાણીનું નિવેદન સામે આવ્યું છે। તો ગત 12 ઓક્ટોબરના રોજ પેપર ફૂટ્યું હતું। સંપૂર્ણ ખુલાસો હું થોડી વિગતો મેળવી રહ્યો છું। એફઆઈઆર ની કોપી અને શું બાકીનું છે સંપૂર્ણ માહિતી મળીને કદાચ એકાદ બે કલાકમાં જ પ્રેસની સમક્ષ આખી ઘટના અને સનસનીખેજ જો આખા પ્રકરણની પાછળ થયું છે તે જણાવીશ। જીગર ભટ્ટ આપના પીએ તરીકે કામ કરતા હતા અને એના વિરુદ્ધ ગુનો દાખલ થયો, આપ શું કહેશો? હા, એટલા માટે જ એટલે આખી જ વિગતો સાથે હું કદાચ વધીને 2 કલાકની અંદર સંપૂર્ણ વિગતો સાથે જે કાંઈ સત્ય છે અને શું પડદા પાછળ ચાલી રહ્યું છે એ સંપૂર્ણ વિગતો ઉજાગર કરીશ। આપને આમાં કાવા દાવા કાંઈ લાગી રહ્યા છે જે સૌરાષ્ટ્રમાં બે જૂથ છે? કાવા દાવા તો દેખાઈ જ રહ્યા છે, પરંતુ સંપૂર્ણ વિગતો મેં આપને કીધું એમ 2 કલાક પછી હું પ્રેસ કોન્ફરન્સમાં આપની સાથે 100% શેર કરીશ। મને પણ જે ઘટના ચાલી રહી છે ને જે રીતે યુનિવર્સિટીએ સ્ટેન્ડ લીધું છે એનાથી ખૂબ ઊંડું દુઃખ થયું છે। ચોક્કસ, આ નેહલ શુક્લ જે પૂર્વ સિન્ડિકેટ સભ્ય છે અને ભાજપના કોર્પોરેટર છે, તેમનું કહેવાનું છે કે હું થોડી વારમાં જ પ્રેસ કરીશ પણ આમાં આખું સમજવું પડશે અને બીજું એમને યુનિવર્સિટીમાં જે કાવા દાવા ચાલે છે એ અંતર્ગત પણ આ ફરિયાદ થઈ હોય તેવું તેઓ કહી રહ્યા છે અને થોડી જ વારમાં ખુલાસા કરીશ એ પહેલા એમણે વીટીવી સામે આ ખુલાસા કર્યા છે। કેમેરામેન ધવલ ગણેશ, ધર્મેશ વૈદ, રાજકોટ। તો જે પ્રકારે રાજકોટમાં વીટીવી ન્યૂઝના અહેવાલની અસર જોવા મળી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પેપર લીક કેસમાં અંતે હવે ફરિયાદ નોંધવામાં આવી છે। ભાજપના કોર્પોરેટરના કોલેજના રિસીવર સામે ગુનો નોંધવામાં આવ્યો છે। બીકોમ સેમ ફાઈવનું ઓડિટિંગ, બીબીએ સેમ ફાઈવનું ડાયરેક્ટર ટેક્સિસનું પેપર હતું। ઓક્ટોબર માસમાં લેવાયેલી આ બીબીએ બીકોમ પરીક્ષાનું પેપર લીક થયું હતું। ભાજપના કોર્પોરેટર નેહલ શુક્લાની કોલેજ પેપર લીકનું એપીસેન્ટર માનવામાં આવી રહ્યું છે, તો એચએન શુક્લા કોલેજના પેપર રિસીવર જિગર ભટ્ટ સામે હાલ ગુનો નોંધવામાં આવ્યો છે। તો થોડી જ વારમાં પ્રેસ કોન્ફરન્સ કરીને જે છે તે આપવામાં આવી અને હવે સમગ્ર માહિતી આપવામાં આવશે। કોર્પોરેટર નેહલ શુક્લાની કોલેજના કર્મચારીની પણ હવે ધરપકડ થઈ શકે છે। ગાંધીગ્રામ પોલીસમાં આખરે મોડી રાત્રે આ ગુનો નોંધવામાં આવ્યો છે। વીટીવી ન્યૂઝે 3 દિવસ પૂર્વે આ ફરિયાદમાં ઢીલ કેમ મૂકે છે તે પ્રકારેનો અહેવાલ પ્રસારિત પણ કર્યો હતો અને ત્યારબાદ આ અસર વર્તાઈ છે અને હવે ફરિયાદ નોંધવામાં આવી છે। ભાજપના કોર્પોરેટરની કોલેજનું નામ પેપર લીકમાં આવતા ભારે સન્નાટો જોવા મળી રહ્યો છે। સમાચાર યથાવત રહેશે, હાલ રોકાઈએ એક બ્રેકમાં।